વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી લાસ્ટ વિડીયોમાં આપણે પાકા સરવાઈયાનું માળખું અથવા ફોર્મેટ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે અંગેનો અભ્યાસ કર્યો હતો હવે આ વિડીયોમાં આપણે વીએનએસયુ બે હજાર અઢાર એપ્રિલમાં જે દાખલો પૂછાયો છે તે અંગેનો અભ્યાસ કરીશું આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના ઉપયોગી વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આપણને રકમ આપવામાં આવી છે રોનક લિમિટેડની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજની નીચેની આપેલ બાકીઓ પરથી કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબનું પાકું સરવાયું બનાવો આપણને પાકા સરવૈયામાં ઇક્વિટી શેર મુદી શેર જપ્તી નફા નુકસાન ખાતું અગાઉથી ચૂકવેલ વીમો જમીન મકાન નહીં વેચાયેલ માલ વ્યાજ ચૂકવવાપાત્ર પ્રોવિડન્ટ ફંડ કરવેરાની જોગવાઈઓ વેપારીઓ દસ ટકાના તરલ લિમિટેડના રોકાણો અને તે કહ્યા છે બાર માસથી વધુ મુદ્દત માટેના અગિયાર ટકાના બોન્સ કમ્પ્યુટર સોફ્ટવેર ઓફિસના સાધનો અગિયાર ટકાની રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી બાકી હપ્તા ગ્રાહકો મશીનરી લેણી હુંદી બેંક ઓવરડ્રફ અને તે છે બાર માસમાં તેનો ત્યારબાદ સામાન્ય અનામત બાહ્યધારી કમિશન સૂચિત ડિવિડન્ડ રોકડ મેનેજરને એડવાન્સ લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ તો આ માહિતી આપણને આપવામાં આવી છે અને તેના આધારે આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે તો સૌ પ્રથમ આપણે જે ફોર્મેટનો ઉપયોગ કરીએ છીએ તો તેની માત્ર મૂડી દેવા બાજુની એટલે કે ઇક્વિટી અને દેવા બાજુની વિગતોના આધારે પ્રથમ ભાગ તૈયાર કરીએ તો તેનું ટાઇટલ આવશે પાકા સરવૈયાનું રોનક લિમિટેડનું એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું પાકા સરવૈયું કમની ધારા બે હજાર તેર અને પરિશિષ્ટ ત્રણ મુજબ હવે આપણે ઇક્વિટી અને દેવા બાજુની પ્રથમ બધી જ વિગતો એકસાથે ગણતરી કરી લઈએ જેથી પાકા સરવૈયાનો જવાબ ક્રમશઃ સરળભર મળી રહે પાકા સરવૈયાની પ્રથમ વિગત છે શેર મુદી તો આપણે પ્રથમ નોંધ તૈયાર કરીએ શેર મૂડી જેમાં ઇક્વિટી શેર મૂડી તેર લાખ રૂપિયા વત્તા અગિયાર ટકાની રિડિમેબલ પ્રેફરન્સ શેર મુદી પાંચ લાખ વત્તા શેર જપ્તી રૂપિયા પચાસ હજાર અને માઇનસ બાકી હપ્તા રૂપિયા પંચાવન હજાર આ બધી જ રકમનો સરવાળો કરતાં આપણને શેર મૂડીની ચોખ્ખી રકમ અથવા કુલ શેર મુદી મળશે રૂપિયા સત્તર લાખ પંચાણું હજાર હવે આ જ રકમ આપણે પાકા સરવૈયામાં પણ લખી દઈએ શેર મૂડી નોંધ નંબર એક અને તેની રકમ છે રૂપિયા સત્તર લાખ પંચાણું હજાર ત્યારબાદ આગળ છે અનામત અને વધારો તો અનામત અને વધારા માટે પણ આપણને બે ત્રણ વિગત આપી છે જેમાં નફા નુકસાન ખાતું છે સામાન્ય અનામત છે આથી આપણે નોંધ નંબર બે તૈયાર કરીએ અનામત અને વધારો તો જુઓ આપણને ઉધાર બાજુ જે વિગત આપી છે અથવા નફા નુકસાન ખાતું જે આપ્યું છે તે આપણો નફો ગણાશે આથી આપણે લખીએ નફા નુકસાન ખાતું નફો બે લાખ પંદર હજાર ત્રણસો અને બીજી બાજુ આપણને સામાન્ય અનામત આપેલ છે આથી આપણે તે બંનેમાં પ્લસ કરીએ તો વટા સામાન્ય અનામત ત્રણ લાખ હજાર તો બંનેનો સરવાળો કરતાં આપણને અનામત અને વધારાની રકમ મળશે રૂપિયા પાંચ લાખ એકસઠ હજાર ત્રણસો ચુમ્માલીસ આ સિવાય કોઈ અનામત નથી આથી પાકા સરવાઈયામાં આપણે નોંધ નંબર બે અનામત અને વધારાના સમય અને તેની રકમ છે રૂપિયા પાંચ લાખ એકસઠ હજાર ત્યારબાદ છે બિન ચાલુ દેવા જેમાં આપણને કહ્યું છે કે લાંબા ગાળાના ઊંચીના નાણાં તો જો આપણે કોઈ પણ સંસ્થા પાસેથી કંપની પાસેથી કે બેંક પાસેથી લાંબા ગાળાના નાણાં મેળવીએ અથવા ડિબેન્ચર્સ હોય તો તેની સમાવેશ અહીં કરવામાં આવે છે અહીં આપણને લાંબા ગાળાના દેવા સ્વરૂપે માત્ર એક જ વિગત આપી છે અને તે છે અગિયાર ટકાના બોન્સ તો માત્ર એક જ વિગત છે આથી પરિશિષ્ટ અથવા નોંધ તૈયાર કરવાની કોઈ જરૂર નથી અને તેની રકમ છે રૂપિયા ત્રણ લાખ અગિયાર હજાર અને લાંબા ગાળાના ઓછીના નાણાંમાં લખીએ ત્રણ લાખ અગિયાર હજાર ત્યારબાદ અન્ય લાંબા ગાળાના દેવા જે આપેલ નથી આથી ડેશ આવશે અને ત્યારબાદ છે લાંબા ગાળાની જોગવાઈઓ અને લાંબા ગાળાની જોગવાઈઓમાં માત્ર એક જ વિગત છે અને તે છે પ્રોવિડન્ટ ફંડ આથી આપણે ત્યાં જ લાંબા ગાળાની જોગવાઈઓમાં સીધી જ રકમ લખી દઈએ પ્રોવિડન્ટ ફંડના રૂપિયા ત્રણ લાખ તમે કૌંસમાં પ્રોવિડન્ટ ફંડ અથવા જે તે એક એક વિગત હોય તો તે કૌંસમાં પણ લખી શકો છો અને ન લખો તો પણ તમારો દાખલો સાચો જ ગણાશે તો આ થયું અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ ત્યારબાદ છે ચાલુ દેવા જેમાં પ્રથમ છે વેપારી લેણદાળો એટલે કે વેપારી દેવા જેમાં વેપારીઓ એટલે કે લેણદારો અને દેવી હુંડી બંનેનો સમાવેશ થાય છે અહીં માત્ર આપણને વેપારીઓ એટલે કે માત્ર લેણદાળો જ આપ્યા છે દેવી હુંડી દાખલામાં આપેલ નથી આથી વેપારીઓ છે રૂપિયા બાણું હજાર પાંચસો સાહીઠ તે જ રકમ આપણે સીધી જ પાકા સવાઈયામાં લખી દઈએ વેપારી દેવા અથવા લેણદારો બાણું હજાર પાંચસો સાહીઠ તો વેપારી દેવા અથવા વેપારી લેણદારો બાદ છે અન્ય ચાલુ દેવા અને અન્ય ચાલુ દેવામાં માત્ર આપણને એક જ વિગત આપી છે વ્યાજ ચૂકવવા પાત્ર એટલે કે ચૂકવવાનું બાકી વ્યાજ અથવા નહીં ચૂકવાયેલ વ્યાજ અને તેની રકમ છે રૂપિયા બત્રીસ હજાર ચારસો તો તે જ વિગત સીધી આપણે અન્ય ચાલુ દેવામાં લખી દઈએ બત્રીસ હજાર ચારસો ત્યારબાદ છે ટૂંકા ગાળા માટે ઊંચીના નાણાં અને તે માટે આપણને માત્ર એક જ વિગત છે બેંક ઓવરડ્રાફ્ટ અને તે છે રૂપિયા બે લાખ પિસ્તાળીસ હજાર સો આથી આપણે ટૂંકા ગાળાના ઊંછીના નાણામાં લખીએ બેંક ઓવરડ્રાફ્ટની રકમ રૂપિયા બે લાખ પિસ્તાળીસ હજાર સો ટૂંકા ગાળાના ઉછીના નાણાં બાદ આપણને આપેલ છે ટૂંકા ગાળાની જોગવાઈઓ તો તે માટે આપણે નોંધ તૈયાર કરીશું કારણ કે આપણને અહીં સૂચિત ડિવિડનની જોગવાઈ અને કરવેરાની જોગવાઈ બંને વિગતો આપી છે આથી આપણે નોંધ નંબર ત્રણ તૈયાર કરીએ જેમાં આવશે ટૂંકા ગાળાની જોગવાઈઓ તો પ્રથમ આપણને કહ્યું છે કરવેરાની જોગવાઈ રૂપિયા પંચાવન હજાર અને બીજી બાજુ આપણને આપેલ છે સૂચિત ડિવિડન રૂપિયા એક લાખ ચોવીસ હજાર પાંચસો આ બંનેનો સરવાળો કરતાં આપણને ટૂંકા ગાળાની જોગવાઈઓ મળશે રૂપિયા એક લાખ અગ્ન એંશી હજાર પાંચસો હવે આ જ વિગત આપણા પાકા સરવાઈયામાં લખીએ તો ટૂંકા ગાળાની જોગવાઈઓના સામે નોંધ નંબર ત્રણ અને તેની રકમ છે રૂપિયા એક લાખ અગ્ન હજાર પાંચસો આમ ઇક્વિટી અને દેવા બાજુની બધી જ વિગતો પૂર્ણ થઈ ગઈ હવે આપણે બધાનો સરવાળો કરીએ તો આપણને કુલ ઇક્વિટી અને દેવા મળશે રૂપિયા પાંત્રીસ લાખ સોળ હજાર નવસો ચાર તો આ રીતે આપણે પાકા સરવાઈયાનો માત્ર એક જ ભાગ એટલે કે ઇક્વિટી અને દેવા બાજુનો રકમ મેળવી લીધી છે તેની ગણતરી થઈ ગઈ હવે આપણે બીજા ભાગની ગણતરી કરીએ એટલે કે મિલકતોની તેમાં પ્રથમ છે દ્રશ્ય મિલકતો તો જુઓ દ્રશ્ય મિલકતોમાં આપણને ઘણી બધી મિલકતો આપી છે આથી આપણે તેની નોંધ તૈયાર કરીએ નોંધ નંબર ચાર જેમાં પ્રથમ દ્રશ્ય મિલકત છે જમીન મકાન આઠ લાખ સિત્તોતેર હજાર ચારસો પંચ્યાસી ત્યારબાદ બીજી મિલકત છે ઓફિસના સાધનો એક લાખ પચાસ હજાર ચારસો ઇઠ્યાસી ત્યારબાદ છે મશીનરી અને મશીનરીની કિંમત આપી છે રૂપિયા ચાર લાખ ઇઠ્યોતેર હજાર આઠસો હવે આપણે ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો આપણને કુલ દ્રશ્ય મિલકતો મળશે રૂપિયા પંદર લાખ છ હજાર સાતસો તેત્રીસ હવે આ જ રકમ આપણા પાકા સરવૈયામાં લખીએ દ્રશ્ય મિલકતો નોંધ નંબર ચાર અને તેની રકમ આવશે રૂપિયા પંદર લાખ છ હજાર સાતસો તેત્રીસ ત્યારબાદ અદૃશ્ય મિલકતો જેમાં આપણને કમ્પ્યુટર સોફ્ટવેર અને લાઇસન્સ ફ્રેન્ચાઇઝી બંને આપેલ છે આથી આપણે તેની નોંધ તૈયાર કરીએ નોંધ નંબર પાંચ અદ્રશ્ય મિલકતો જેમાં પ્રથમ છે કમ્પ્યુટર સોફ્ટવેર પાંચ લાખ રૂપિયા અને લાઇસન્સ અને ફ્રેન્ચાઇઝ છે તેની રકમ રૂપિયા પાંચ લાખ છાસઠ હજાર ચારસો ચુમ્માલીસ હવે બંનેનો સરવાળો કરીએ તો આપણને કુલ અદ્રશ્ય મિલકતો મળશે રૂપિયા દસ લાખ છસઠ હજાર ચારસો ચુમ્માલીસ હવે આ જ રકમ આપણે અદ્રશ્ય મિલકતોની સામે લખીએ તો ત્યાં આવશે નોંધ નંબર પાંચ કુલ રકમ દસ લાખ છાસઠ હજાર ચારસો ચુમ્માલીસ ત્યારબાદ છે બિનચાલુ રોકાણો તો જુઓ આપણને બિનચાલુ રોકાણોમાં માત્ર એક જ વિગત આપી છે અગિયાર ટકાના તરલ લિમિટેડના રોકાણો અને કૌંસમાં કહ્યું છે કે બાર માસથી વધુ મુદ્દતના તો જે રોકાણો બાર માસથી વધુ સમયના હોય તે બિન ચાલુ અથવા લાંબા ગાળાના રોકાણો કહેવાય એક જ વિગત છે તે સીધી પાકા સરવૈયામાં લખીએ રૂપિયા એક લાખ એકાવન હજાર બિનચાલુ રોકાણો બાદ છે અન્ય બિનચાલુ મિલકતો જેમાં આપણને પણ એક જ વિગત આપી છે અને તે છે બાહીંધરી કમિશન અથવા બાંહેધરી કમિશન જેની રકમ છે રૂપિયા બાર હજાર પાંચસો અને અન્ય બિનચાલુ મિલકતોમાં લખીએ બાંહેધરી કમિશનના રૂપિયા બાર હજાર પાંચસો અન્ય બિનચાલુ મિલકતો બાદ આવશે ચાલુ મિલકતો જેમાં પ્રથમ છે માલ સામગ્રીનો સ્ટોક તો જુઓ આપણને નહીં વેચાયેલ માલ આપ્યો છે એટલે કે જે માલનું હજુ વેચાણ થયું નથી જેને આપણે આખર સ્ટોક કહીએ છીએ એક જ વિગત છે અને તેની રકમ મળશે રૂપિયા બે લાખ સિત્તોતેર હજાર ત્યાં સ્ટોક બાદ છે વેપારી લેણાં અથવા દેવાદારો તો જેમાં જુઓ પ્રથમ આપણને ગ્રાહકો આપ્યા છે રૂપિયા એક લાખ આડત્રીસ હજાર પાંચસો સાહીઠ અને લેણી હુંડી આપી છે રૂપિયા ચુમ્માલીસ હજાર છસો તો આ બંનેનો સરવાળો કરીએ અને જે વિગત મળશે તે આપણા વેપારી લેણા અથવા દેવાદારો ગણાશે તો બંનેનો સરવાળો મળશે વેપારી લેણા સ્વરૂપે લખીએ એક લાખ હજાર એકસો તમે આ અંગેની નોંધ તૈયાર કરી શકો છો અને ન કરો તો પણ તમારો જવાબ યોગ્ય જ ગણાશે ત્યારબાદ છે ટૂંકા ગાળાના રોકાણો તો અન્ય ટૂંકા ગાળાના કોઈ રોકાણ નથી આથી તેમાં આવશે ડેશ ટૂંકા ગાળાના રોકાણો બાદ છે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને તે માટે આપણને કહ્યું છે કે મેનેજરને એડવાન્સ તો મેનેજરને આપેલ એડવાન્સ એ આપણું ટૂંકા ગાળાની લોન અથવા ધિરાણ કહીએ છીએ કારણ કે તેને એડવાન્સમાં પૈસા આપીએ છે તો તેની રકમ છે રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર સો ત્યારબાદ છે અન્ય ચાલુ મિલકતો જે આપણને આપી છે અગાઉથી ચૂકવેલ વીમો આ એક જ વિગત છે આથી આપણે લખીએ અન્ય બિનચાલુ મિલકતો અથવા અન્ય ચાલુ મિલકતો અગાઉથી ચૂકવેલ વીમો અને તેની રકમ છે રૂપિયા પચીસ હજાર ત્યારબાદ રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો એટલે કે રોકડ અને બેંક સિલક તો આપણને રોકડ સિલક આપી છે રૂપિયા એક લાખ સત્તાવન હજાર એકસો સડસઠ તો આ રીતે આપણે મિલકતો બાજુની દરેક વિગતની એન્ટ્રી થઈ ગઈ હવે પાકા સરવૈયાની અથવા આપણને જે રકમ આપી છે તેમાંથી કોઈ પણ વિગત રહેતી નથી બધી જ વિગતોની એન્ટ્રી થઈ ગઈ અથવા બધી જ વિગતો પાકા સરવૈયામાં તેનો સમાવેશ થઈ ગયો તો મિલકતોનો સરવાળો કરતાં આપણને કુલ મિલકતો મળશે પાંત્રીસ લાખ સોળ હજાર નવસો ચાર આ જ રકમ આપણને ઇક્વિટી અને દેવા બાજુ પણ મળી હતી બંને બાજુની રકમનો સરવાળો સરખો મળી ગયો આથી આપણો આ દાખલો અહીં પૂર્ણ થયો જો તમને આ દાખલામાં કંઈ પ્રશ્ન હોય કંઈ સમજ ન પડી હોય તો તે અમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો જેથી અમે તમને યોગ્ય મદદ આપવાનો પ્રયત્ન કરીશું જો આ વિડીયો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને દરેક યુનિવર્સિટીના પેપર સોલ્યુશનના વિડીયો મળતા રહે હવે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે વીએનએસયુ બે હજાર અઢાર નવેમ્બરમાં જે દાખલો પૂછાયો છે તે અંગેનો અભ્યાસ કરીશું થેન્ક યુ